सेमेस्टर में लेक्चर नंबर 25 धोरण 3 विषय अंग्रेजी यूनिट नंबर 8 છે हिज एंड ધોઝ એટલે કે આ અને પેલા બરાબર એમાં આપણે અભ્યાસ કરી લીધો તો ક્યાં હિજ વાપરવાનું અને ક્યાં ધોઝ વાપરવાનું એકવચનનું હિજ એટલે ટી એચ આઈ એસ હિજ એટલે આ એનું બહુવચન ટી એચ ઈ એસ ઈ હિજ એટલે આ બરાબર પછી જ્યારે કોઈ દૂરની વસ્તુ માટેની વાત થાય એકવચનમાં ટી એચ એ ધેરે કે પેલે અને એનું જ જ્યારે બહુવચન કરવામાં આવે ત્યારે ટી એચ હોય છે ધોઝ એટલે પેલા આપણે એટલું યાદ રાખવાનું કે એકવચનમાં જાતિવાચક નામની પેલા આર્ટિકલ લાગશે એનું જ્યારે બહુવચન થશે ત્યારે આર્ટિકલ નીકળી જશે બરાબર છે તો પેલું ફન ટાઈમ છે પેજ નંબર 33 ઉપર તમારી બુકમાં તમે જોઈ શકો છો એમાં આપણે હિઝ આ અથવા ધોઝ આ વડે આ ખાલી જગ્યા વાપરવાની છે હિઝ ઇઝ અન એપલ આ સેન્ટેન્સ આ વાક્ય છે એનું આપણે બહુવચન કરવાનું છે તો આ હિઝ નું શું થઈ જશે ટી એ એ સી હિઝ બરાબર પછી ઇઝ નું શું થાય આ અને આ આર્ટિકલ નીકળી જાય બહુવચન કરીએ ત્યારે પછી એ રેડી છે એ બોલ તો તેનું ધોઝ અને ઈઝ નું આ પેલો કરો છે પેલા બનાવો છે ઈઝ ઇઝ એ બસ આ બસ છે ઈઝ આ બસ ઇઝ આ બસો છે ઈઝ ઇઝ એ ઓરેન્જ આ નારંગી છે એક નારંગી ની વાત કરીએ હવે આપણે એનું બહુવચન છે તો ઈઝ નું બહુવચન કે છે છે લગભગમાં તમારે આ લખી લેવાનું છે જેથી કરીને તમારું રિવિઝન